નજીક થી વરસાદ થી બનાસની રેતીની બાંધકામ ક્ષેત્રમાં ખૂબ જ માંગ છે, ત્યારે આ માંગના લીધે ખનિજ ચોરીનું પ્રમાણ ખૂબ જ મોટી સંખ્યામાં થઈ રહ્યું છે. ડીસા તાલુકાના ઉગમણા રાણપુર થી આખોલ ગામ સુધી ભૂસ્તર વિભાગની રહેમ નજરથી અનેક ગેરકાયદેસર ક્વોરીઓ ચાલી રહી છે. આ ક્વોરીના સંચાલકો દ્વારા નિયમ વિરુદ્ધ ખોદકામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેમ છતાં બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર વિભાગ દ્વારા તેમણે પોસવામાં આવતા હોય તેમ 8-8 રોયલ્ટી ચોરી થતી હોવા છતાં માત્ર કરવા ખાતરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી બાદ કરવા ખાતર એકાદ કેસ ભૂસ્તર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને મીડિયા સમક્ષ દર્શાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે આ રોયલ્ટી ચોરો સામે ડીસાના નાયબ કલેક્ટર અને મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ડીસાના રાણપુર રોડ પરથી નાયબ કલેક્ટર અને મામલતદારે રેતી ભરેલા 3 ટ્રેલર અને 2 ડમ્પર પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ 5 વાહનોની ઓવરલોડ રેતી ભરેલી જતા હોવાની શંકાના આધારે ઝડપી પાડવામાં આવ્યા છે. તમામ વાહનોને ડીસા તાલુકાના પોલીસ મથકે લાવ્યા બાદ આ ઘટનાની જાણ ભૂસ્તર વિભાગને કરવામાં આવી હતી.